તો હવે આગળ વાત કરીએ તો દેશમાં ચાલી રહેલી મહામારીને ધ્યાનમાં લઈને ગણેશ મંડળો પણ ગણેશ સ્થાપનાની તૈયારીઓ માટે રણનીતિ તૈયાર કરવા લાગ્યા છે। कोरोना महामारी पगले सरकार द्वारा लॉकडाउन करवामां आव्युं हतुं। लॉकडाउन लीधे धंधा रोजगार ठप थई गया छे। ज्यारे आवनारा दिवसों में अपना हिंदू धर्मना रीति रिवाज पगले आवनारा तहेवारो आवी रह्या छे। बे महीना पछी आवनारी गणेश चतुर्थीनी तैयारी लईने गणेश मंडळना भक्तो रणनीति तैयार करवा लाग्या छे अने आवनारा दिवसों में सरकारश्रीना नीति नियम मुजब गणेशजीनी स्थापना करवामां आवशे। नवसारी जिल्ला में असंख्य गणेश मंडळो गणेश स्थापना की तैयारी में 5-6 महीना आगवू करवा लागे छे। पण लॉकडाउन ने लीधे ओछा समय में तैयारी पूर्ण करवी अने साथे साथे आ महामारी ने लीधे सरकारश्रीना गाइडलाइन मुजब नियमों पालन पण करवू जरूरी बनी रह्यु छे। गणेश मंडळो द्वारा आ वर्षे ओछा खर्च में गणेश स्थापन करवामां आवशे अने गणेश विसर्जन माटे गणेश मंडळो द्वारा कृत्रिम तराव तैयार कर गणेशजी विसर्जन करवानुं नक्की कर्युं छे, जेथी करीने लोको एकबीजाना संपर्कमां नहीं आवे अने हिंदू धर्मना रीति रिवाज प्रमाणे गणेशजीनुं पूजन थाय अने सरकारश्रीना नियमोनुं पण पालन थाय। हितेश वधेरा, ZS TV, नवसारी। हा, विजय भाव सर, અમારે અહીંયા ગણપતિનો આયોજન ખૂબ મોટા પ્રમાણમાં થાય છે। પણ આ વર્ષે જે કોરોનાની મહામારીનો જે મોટો પ્રકોપ ઊભો થયો છે એ જોઈને એવું લાગે છે કે આ વખતે ગણપતિ વિસર્જનમાં વિઘ્ન તો નહીં આવે ને, એમ હવે કદાચ આવે બી તો આપણે કઈ રીતના કરી શકીએ, આગળનો પ્રોબ્લેમ કઈ રીતના સોલ્વ કરી શકીએ, અથવા તો આવી પરિસ્થિતિ કંટી કાયમ માટે રહેશે થોડા દિવસ માટે તો બાપાને આપણે આ પૂજાપાઠના કેવી રીતના કરી શકીએ એને વિચાર આવે છે। સરકારને ગાઈડલાઇન્સ હવે જે જ્યારે આવે ત્યારે અમારે યુવા મંડળ તરફ અમને એવું ઈચ્છા છે, અમને એવું લાગે છે કે આપણે નાનામાં નાનું આયોજન કરીને બાપાની મંગળમૂર્તિને આપણે મંગળમૂર્તિ બેસાડીને આપણે આગળ વધવું જોઈએ। મોટા મોટા આયોજન આપણે રદ કરી દેવા જોઈએ જેથી આપણે એકબીજાથી થોડા છેટા રહીને આપણે આપણી આરતી કરી શકીએ, ડિસ્ટન્સ આપણે જાળવી શકીએ, કોરોનાથી આપણે બચાવી શકીએ, અથવા તો મોટા મોટા આયોજન જે કરવામાં જે લોકો ભીડ ભેગી થાય છે એ ભીડ ભેગી ન થાય એનું આપણે ધ્યાન રાખીને આગળ વધી શકીએ।